હેલો વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલની ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની આવનારી માર્ચ 2022ની એક્ઝામ માટે આપણે લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું વિભાગ એનું સોલ્યુશન કરવાની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેની અંદર બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંનેમાં 5-5 પેપરોમાં વિભાગ એનું સોલ્યુશન શોર્ટ ટ્રિક દ્વારા આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને 1-5 પેપરનું સોલ્યુશન જોવાનું બાકી હોય તો આ વિડીયો જોયા પછી તેને અવશ્ય જોઈ લેજો. એમાં તમને અઢળક ટ્રિક દ્વારા ખૂબ જ ઓછા સમયની અંદર તમને વિભાગીનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ વિડીયોને લાઇક કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો, જેથી કરીને આવનારા એજ્યુકેશન વિડીયોની અપડેટ તમને અવશ્ય મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે એટલે કે તરત જ બીજા દિવસે તમારા માટે વિભાગ સીની શરૂઆત થઈ જશે. અને ખાસ અગત્યનું એક બિગ સરપ્રાઈઝ, મોટામાં મોટું સરપ્રાઈઝ તમને આપવાનું છે. જો એ સરપ્રાઈઝ તમને મળી ગયું તો ખરેખર તમે ખુશ થઈ જશો. વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજે પેપર નંબર 6 વિભાગ એ ની. ઓકે, તો જોઈએ પહેલાં ખાલી જગ્યા પૂરવાનું. આપણને કીધું છે કે px બરાબર mx²-5x+3ના શૂન્યનો ગુણાકાર 3/2 હોય તો એમની કિંમત કેટલી થશે? હવે જો બેટા, શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? c/a. શું થાય છે બેટા? c/a. આના બરાબર તમને આપ્યું છે 3/2. કેટલો છે? 3/2. હવે આપણને શૂન્યના ગુણાકારનું c/a સૂત્ર હોવાથી આ a થશે, આ b થશે અને આ c થશે. તો c ની વેલ્યુ કેટલી છે બેટા? 3 છે. અને a ની વેલ્યુ કેટલી છે? m છે. તો c ની વેલ્યુ સાહેબ કેટલા લખશે? 3 લખશે. a ની વેલ્યુ કેટલા લખશે બેટા? m લખશે. અને ઉપર કેટલા છે? 3/2. તમે ધ્યાનથી જુઓ, 3 3 2 જોઈ, એકબીજાને જોઈને હશે છે કે અમારે ઉડવું છે તો આપણે ઉડાડી દેવાના. 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. તો m બરાબર કેટલા આવ્યા? m બરાબર 2 મળી ગયા. તો આપણો પહેલો આન્સર મળી ગયો. ચલો બીજા નંબરની રકમ છે tan θ + cot θ = 2. તો tan ની 2019 ઘાત + cot ની 2019 ઘાત = કેટલા થાય? હવે જો બેટા, અહીંયા તમને જવાબમાં 2 મળે છે. 2 ક્યારે મળે? જ્યારે tan θ ની કિંમત 1 હોય, અહીંયા વત્તા હોય અને 1 હોય. તો 1 + 1 કરું તો જ 2 મળે ને, બાકી તો 2 મળે નહીં. અને બીજી એક વસ્તુ, કેમ મેં સાહેબ એક જ કિંમત લીધી, બીજી કોઈ જ ના લીધી? તેનું એક ખાસ અગત્યનું કારણ છે, કારણ કે tan 45 અને cot 45 બંનેમાં 45ની વેલ્યુ એક જ થાય છે, એટલા માટે ખૂણો પણ એનો એ જ રહે. અને અહીં આપણને આની કિંમત, tan ની કિંમત 1 મળી ગઈ, cot ની કિંમત 1 મળી ગઈ. હવે મને એમ કહો, 1ની ગમે એટલી ઘાત હોય જવાબ તો 1 જ આવે, 1ની ગમે એટલી ઘાત હોય જવાબ તો 1 જ આવે. એટલે 1 + 1 કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો બીજાની અંદર તમારો જવાબ કેટલો આવશે? 2. ફરીથી સમજાવો, અહીંયા tan θ ની વેલ્યુ 1 મૂકી, cot θ ની વેલ્યુ પણ 1 મૂકી. તો અહીંયા tan ની એટલે કે tan ની કિંમત કેટલી છે? 1ની. 1ની કેટલી ઘાત બેટા? 2019 ઘાત. વત્તા cot ની, cot પણ આપણે કેટલા લીધા છે? 1. 1ની પણ કેટલી ઘાત? 2019 ઘાત. પરંતુ 1ની ગમે એટલી ઘાત હોય જવાબ તો 1 જ આવે. તો 1ની ગમે એટલી ઘાત એટલે 1, અહીંયા પણ 1ની ગમે એટલી ઘાત એટલે 1. 1 + 1 = 2. તો પહેલામાં પણ 2 જવાબ, બીજામાં પણ 2 જવાબ. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનૂણ હોય છે, એટલે કે ઋણ હોતી નથી. અને કોના કરતાં ઓછી હોય છે? કે સાહેબ 1 હોઈ શકે, એટલે 1 કે તેથી ઓછી હોય છે. તો આ વિધાનમાં જવાબ શું આવશે? અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 1 કે તેથી ઓછી, એટલે જવાબ આવશે 1. તો ત્રીજા નંબરમાં આપણને જવાબ મળી ગયો બેટા 1. ચોથા નંબરનું જોઈએ કે σxi − x̄. હોય બેટા, જ્યારે આ રીતનું તમને આપેલું હોય તો હંમેશા એની અંદર જવાબ કેટલો આવશે બેટા? 0 આવશે. તો ચોથાની અંદર આપણો આન્સર શું થઈ જશે બેટા? 0 થઈ જશે. ક્લિયર? હવે ઓકે, હવે જુઓ બેટા, અહીં આપણને શું કીધું છે કે 14587/1250નું દશાંશ વિસ્તરણ જ્યારે થાય છે તો કેટલા અંક પછી શાંત થશે, એટલે કે પોઈન્ટ પછી તમને કેટલા અંક મળશે, એવું તમને કીધું છે. જ્યારે આ રીતનો પ્રશ્ન હોય ત્યારે તમારે જે છેદમાં છે એના તમારે ભાગ પાડવાના રહેશે. હવે જો બેટા, છેદની અંદર આપણને અહીંયા શું આપ્યું છે? 1250. આને હું આવી રીતે લખી શકું 125 × 5 × 10. કેમ? કારણ કે અહીંયા 0 છે, સોરી 5 × 2,
બરાબર 5 2 10 બરાબર એટલે 125 ગુણ્યા 5 2 10 એવી રીતે લખી શકાય અચ્છા 125 શું છે બેટા 5 ની 3 ઘાત છે કેટલી છે 5 ની 3 ઘાત અને વત્તા 1 હજુ 5 ની 1 ઘાત છે ને ગુણ્યા 2 છે એટલે 5 ની કેટલી ઘાત થઈ ગઈ બેટા 4 ઘાત થઈ ગઈ ગુણ્યા 2 ની કેટલી ઘાત 1 ઘાત હવે જ્યારે પણ એવો પ્રશ્ન હોય કે દશાંશ અંક પછી કેટલા સ્થાને આવશે તો આની અંદર જે મોટામાં મોટી ઘાત હોય એ તમારો જવાબ આવે તો અહીંયા 5 ની કેટલી ઘાત દેખાય છે 4 ઘાત મતલબ 4 ઘાત જે છે સૌથી મોટી છે તો આનો જવાબ કેટલો આવશે બેટા 4 આવશે તો કેટલા અંક પછી શાંત થશે 4 અંક પછી શાંત થશે તો પાંચમા નંબરનો આન્સર તમારો થઈ ગયો 4 ક્લિયર બેટા હવે ચલો છઠ્ઠા નંબરની વાત કરીએ અહીં આપણને આપ્યું છે એન આયામ 1 2 બિન આયામ 3 માઈનસ 2 હોય તો એબી નું મધ્યબિંદુ શું થાય હજો બેટા મધ્યબિંદુના આયામ એટલે શું થાય x1 x2 / 2 y1 y2 / 2 એટલે 1 3 / 2 એટલે 1 ને 3 4 / 2 બરાબર શું આવ્યું 2 આવ્યું અને 2 ઓછા 2 / 2 2 માંથી 2 આવી જાય તો 0 આવે 0 / 2 એટલે શું આવે બેટા 0 જ આવે તો છઠ્ઠા નંબરની અંદર મધ્યબિંદુ જે છે આપણને કેટલું મળી ગયું બેટા 2 અને 0 ચલો હવે આપણે આગળ વધીએ ઓકે તો હવે આપણે ખરા ખોટા જોઈએ સાતમા નંબરનો પ્રશ્ન છે કે બે અંકની કોઈ સંખ્યા છે અને એ સંખ્યાની અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એ બંને સંખ્યાનો સરવાળો હંમેશા કેટલા વડે 11 વડે વિભાજ્ય થાય એવું આપણને કહ્યું છે ચેક કરી લઈએ થાય છે કે નથી થતું જો બેટા બે અંકની એક સંખ્યા એટલે કઈ થશે 10x + y ક્લિયર અને એની અંકોની અદલા બદલીવાળી સંખ્યા એટલે કઈ થશે બેટા 10y + x આ બંનેનો સરવાળો કીધો છે તો આપણે કરી દીધો સરવાળો ચેક કરીએ 10x + x એટલે કેટલા થયા 11x 10y + y એટલે કેટલા થયા બેટા 11y 11 બંનેમાંથી કોમન તો શું આવી ગયું x + y એનો મતલબ કે યસ આ 11 વડે વિભાજ્ય છે તો આ વિધાન કેવું છે બેટા સાચું છે ક્લિયર આઠમા નંબરમાં કીધું છે એક સમતોલ પાસાને આપણે ઉછાળવાનું છે હવે જો પાસાને તમે ઉછાળો એક જ હોય તો એની પરિણામો કુલ પરિણામો કેટલા છ વિભાજ્ય આવે એની સંભાવના અચ્છા વિભાજ્ય કઈ કઈ સંખ્યા હોય જો બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે પહેલી વિભાજ્ય સંખ્યા કઈ આવશે 4 અને બીજા નંબરમાં આ વિભાજ્ય સંખ્યા આવશે 6 એટલે ફક્ત ને ફક્ત 1 થી 6 માં વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે ફક્ત 2 જ છે કઈ કઈ 4 અને 6 એટલે વિભાજ્ય સંખ્યાઓ કેટલી બેટા 2 હવે જો હું ઉડાડું તો 2 તરી 6 એટલે જવાબ કેટલો આવે છે બેટા 1/3 અહીંયા જોઈએ આપણને જવાબ આપ્યો છે 2/3 તદ્દન ખોટી વાત છે આરી આપણે ચેક કર્યું કેટલો આવવું જોઈએ બેટા 1/3 ક્લિયર તો આઠમા નંબરમાં ખોટું આવશે જો હવે જો કોઈ રેખા P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા PA ને A આગળ લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક હોય હા હોઈ શકે પણ ક્યારે સમતલ શબ્દ આપ્યો હોય ત્યારે અહીં આપણને સમતલ શબ્દ આપ્યો ન હોવાથી આ વિધાન કેવું થશે બેટા ખોટું થશે ઓકે ગણિતમાં સુવર્ણ સંખ્યા અચ્છા સુવર્ણ સંખ્યા કઈ 1/5/2 આ જે સંખ્યા જે છે એ ફિબોનોકી શ્રેણી સાથે સંકળાયેલી છે અચ્છા ફિબોનોકી શ્રેણી એટલે કેવી શ્રેણી કે જે શ્રેણીની અંદર આપણે દરેક જે પદો આવે છે એ પદો એકની અંદર એક ઉમેરીને મળતા હોય તેવી શ્રેણીને આપણે ફિબોનોકી શ્રેણી કહેવામાં આવે છે અને સુવર્ણ સંખ્યા એ ફિબોનોકી શ્રેણી સાથે સંબંધ ધરાવે છે તો ઓબ્વિયસ એ સંબંધ ધરાવે છે એટલે સંકળાયેલી છે તો આ વિધાન કેવું આવશે બેટા સાચું આવશે ક્લિયર હવે વાત કરીએ આગળ કે જો 11મા નંબરમાં કીધું છે કે ઝેડ બરાબર 20 હોય એક્સ બાર બરાબર 20 હોય તો કે મધ્યસ્થ એનો 20 જ થાય મેં તમને શોર્ટ ટ્રિક આપી હતી કે જ્યારે બહુલક અને મધ્યક સરખા હોય તો મધ્યસ્થ પણ હંમેશા એના જેટલો થાય એટલે કે 20 જ થાય અમે તમને એક ટ્રીક આપી હતી અને જો તમારે ગણતરી કરીને ચેક કરવું હોય તો તમે ગણતરી કરીને પણ ચેક કરી શકો છો એના માટે સૂત્ર કયું છે સૂત્ર છે બેટા ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર ક્લિયર કિંમત મૂકીને ચેક કરીએ ચલો બેટા ઝેડ કેટલા છે 20 છે 3m એમના m માઇનસ 2x બારની કિંમત પણ કેટલી છે બેટા 20 છે ક્લિયર હવે જુઓ આ 20 નું કેટલા થઈ ગયા 40 માઇનસ 40 આ બાજુ આવશે કેવા થશે બેટા પ્લસ 40 અને 20 ને 40 કેટલા થઈ ગયા 60 ત્રણ કહેમાં નીચે જવું આપણે રોકાય નહીં એટલે કે 20 તરી 60 તો અહીંયા મધ્યસ્થ તમને કેટલો મળી ગયો 60 તો તમે શોર્ટ ટ્રિક પણ યાદ રાખી શકો યા તો ગણતરી કરીને પણ આન્સર લાવી શકો આમાં કંઈ વાર તો થતી નથી ચાલ હવે આપણને કીધું છે કે 13x + 19y બરાબર 90 છે અને 19x + 13y બરાબર 70 છે તો x + y બરાબર 5 થાય છે એવું આપણને કીધું છે ચેક કરી લઈએ થાય છે કે નથી થતું ચલો 13x + 19y બરાબર આપણને કેટલા આપ્યા છે બેટા 90 અને
બરાબર 12માં નંબરનો પ્રશ્ન છે બીજો આપ્યો છે 19x + 13y બરાબર આપણને કેટલા આપ્યા છે 70 આપેલા છે હવે જો બેટા હું બંનેનો મારે અહીંયા પ્લસ જોતો હોય ને તો હું બંનેની સરવાળો કરીશ માઈનસમાં મારો જવાબ જોતો હોય બંનેની શું કરવી પડે બાદબાકી તો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે જો 9 ને 3 કેટલા થયા 12 નો બગડો વધી પડે એટલે કેટલા થયા બેટા 32x અહીંયા શું થઈ જશે 32y બરાબર અહીંયા કેટલા થઈ ગયા 160 હવે આ બંનેમાંથી હું 32 ને શું કરું છું કોમન નીકાળી દઉં છું કેમ કારણ કે મને અહીંયા x + y જોઈએ છે એટલા માટે તો અહીંયા કેટલા થઈ જશે 160 હવે 32 જે છે ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે ભાગાકારમાં તો x + y ની વેલ્યુ શું થઈ જશે 160 / 32 અને તમને ખબર છે મને પણ ખબર છે કે 32 50 160 થઈ જશે તો x + y કેટલા થઈ ગયા બેટા 5 અને આપણા વિધાનમાં શું કહે છે x + y કેટલા આપેલા છે 5 જ આપેલા છે તો આ વિધાન કેવું છે બેટા એકદમ સાચું છે ક્લિયર ચલો આગળ વધીએ ઓકે હવે જો 13 નંબરનો પ્રશ્ન આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 3x + 2y = 6 આપેલું છે અને x - y = 7 આપેલું છે એનો ઉકેલ ઉકેલ એટલે x અને y ની કિંમત આપણે શોધવાનું કીધું છે આપણે લોપ કરી દઈએ લોપ કરવા માટે જો અહીંયા 2y છે અહીંયા એકલું y છે આખા સમીકરણને તમે કેટલા વડે ગુણશો 2 વડે ગુણશો તો જો બેટા આને આપણે 2 વડે ગુણીને બતાવી દઈએ અહીંયા તમને ગણતરી બતાવું છું 13 નંબરનો પ્રશ્ન પહેલું સમીકરણ જે છે એ તો આપણે એમને એમ જ રાખશું 3x + 2y = 6 પરંતુ બીજા સમીકરણમાં આપણે y નો લોપ કરવો હોવાથી આપણે આખા સમીકરણને કેટલા વડે 2 વડે કેટલા વડે 2 વડે ગુણીશું તો જો અહીંયા x છે તો કેટલા થઈ ગયા બેટા 2x - y તો કેટલા y 2y બરાબર 7 તો 7 દુ કેટલા બેટા 14 y y કે આયા ઉડી ગયા મેં તો આ બેટા તમે ઉડી ગયા 3 ને 2 કેટલા થયા 5x 14 ને 6 20 x બરાબર કેટલા 25 4 25 x બરાબર કેટલા થઈ ગયા બેટા 4 હવે x બરાબર 4 તો મળી ગયું y શોધવાનું આ x ની વેલ્યુ સમીકરણ નંબર કેમાં મૂકતા 1 માં મૂકતા સમજો 3 એમ ના એમ x ની કિંમત કેટલી આવી બેટા 4 વત્તા 2y એમ ના એમ બરાબર 6 એમ ના એમ 4 તરીકે કેટલા થશે 12 હવે આ પ્લસ 12 જે છે એ આ બાજુ જશે કેવા થશે માઇનસ 12 એટલે 2y બરાબર 6 તો હતા ને માઇનસ 12 2y બરાબર 6 તો હતા ને માઇનસ 12 6 માંથી 12 જાય કેટલા વધે માઇનસ 6 તો 2y બરાબર કેટલા આવી ગયા માઇનસ 6 y બરાબર કેટલા દુ 6 3 દુ 6 તો y બરાબર કેટલા થઈ ગયા માઇનસ 3 x એમ 4 y એમ માઇનસ 3 આપણો આન્સર તો અહીંયા થઈ ગયું 4 અને માઇનસ 3 ક્લિયર ચલો એક પેટીમાં 3 થી 102 સુધીના નંબર લખેલા કાર્ડ છે અચ્છા 3 થી 102 એટલે ટોટલ કેટલા કાર્ડ છે 100 કાર્ડ છે બરાબર તેમાંથી એક આપણે યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે ને એ કાર્ડ પસંદ કરતા કાર્ડનો નંબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય કેવી સંખ્યા પૂર્ણ વર્ગ હવે જો બેટા 3 થી શરૂઆત કરવાની છે કોઈ ચાલુ કરશે સાહેબ 1 નો વર્ગ 1 ના આવે બેટા 3 થી શરૂઆત કરવાનું એટલે 2 નો વર્ગ 4 થી શરૂઆત થશે ભાઈ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એવી રીતે ચાલ્યા જશે ક્યાં સુધી 10 ના વર્ગ 100 સુધી ક્લિયર એટલે ટોટલ સંખ્યા 10 નહીં થાય 10 માંથી એક આગળ આપણે એક નથી લીધું એટલે બાદ કરીશું એટલે સંખ્યા કેટલી થઈ ઉદ્ભવેલા પરિણામો 9 થયા અને ટોટલ કુલ સંખ્યા કેટલી છે તમે જુઓ 102 અને 3 નો તફાવત કેટલી છે 100 છે તો આપણી અહીંયા સંભાવના કેટલી આવી જોઈએ બેટા ઉદ્ભવેલા પરિણામો 9 છે ટોટલ 100 છે જવાબ આવી ગયો બેટા 0.09 ફરીથી સમજાવી દઉં કોઈ ટેન્શન નહીં લેવાનું પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી શરૂ થાય છે પણ કરવાની નથી 3 છે એટલે 3 થી ઉપર લઈ શકો તમે 2 નો વર્ગ 4 એટલે પહેલી એ આવશે બરાબર લાસ્ટ કઈ આવશે 10 નો વર્ગ 100 ક્લિયર કારણ કે 11 નો વર્ગ 121 અહીં પાછું વધી જશે કોના કરતાં 102 કરતાં એટલે આ મગજમાં ધ્યાન રાખવાનું ટોટલ સંખ્યાઓ ઉદ્ભવેલા કેટલા તો કે 1 નથી લીધા 1 થી 10 માં બરાબર એટલે 9 છે અને ટોટલ કુલ સંખ્યા કેટલી છે 100 તો 9 / 100 યાની કે 0.09 અચ્છા આગળ વધીએ ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંતે બિંદુ આપ્યું છે 3 - 2 શું છે બેટા 3 - 2 તો આપણને કીધું છે તે વ્યાસના બીજાનું અંતે બિંદુ શોધો એક શોર્ટ ટ્રીક ગણતરી હું બતાવી દઈશ ટેન્શન નહીં લેવાનું જ્યારે આ રીતનો પ્રશ્ન હોય ફક્ત તમારે પ્લસની જગ્યાએ માઇનસ કરવાનું માઇનસની જગ્યાએ પ્લસ કરવાનું બોલવાનું જય જલારામ જુઓ આના એમ એક આપેલા છે ને બીજાને એમ શોધવાના છે અને ઉગમ બિંદુ અહીંયા વ્યાસનું ઉગમ બિંદુ એટલે જવાબ 0 0 મધ્ય બિંદુ 0 0 ક્યારે થાય થોડું વિચારો તો તમને જવાબ આવી જાય x1 + x2 / 2 એટલે x1 ને x2 વિરોધી હોય વિરોધીનો મતલબ શું થાય આ 3 છે તો અહીંયા શું આવવું જોઈએ -3 આ -2 તો અહીંયા શું આવવું જોઈએ +2 લો તમારો જવાબ થઈ ગયો
પ્લસ ની જગ્યાએ માઈનસ માઈનસ ની જગ્યાએ પ્લસ કરો તમારો જવાબ આ રમથી આ રીતે આવી જશે પણ હા વ્યાસનું અંત્યબિંદુ શું હોવું જોઈએ ઉગમ બિંદુ હોવું જોઈએ તો જ આ વસ્તુ શક્ય બનશે કારણ કે 0 0 ત્યારે જ થાય ને જ્યારે પ્લસ ને માઈનસ કેન્સલ થાય કેન્સલ ક્યારે થાય જ્યારે વિરોધી સંખ્યા હોય ત્યારે થાય વિરોધીનો મતલબ શું પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ જય જલારામ ઓકે છ હવે અહીંયા આપ્યું છે s1 બરાબર 2 4 6 એવી રીતે ચાલે જશે ક્યાં સુધી બેટા 2n સુધી એનું મતલબ શું છે આ જે છે બેકી સંખ્યાનો સરવાળો આપ્યો છે અને s2 એટલે એકી સંખ્યાનો સરવાળો આપણને આપેલો છે અચ્છા બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર શું હતું યાદ કરો બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર શું હતું n કૌંસમાં n+1 બેટા n કૌંસમાં n+1 કોણ હતું બેકી સંખ્યાનો સરવાળો અને બીજું કોણ છે એકી સંખ્યાનો સરવાળો બંનેનો ગુણોત્તર એટલે કે ભાગાકાર એટલે સાબે કર્યું ભાગાકાર એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર શું થાય n નો વર્ગ થાય શું થાય બેટા n નો વર્ગ એક n ઉડી ગયા જવાબ શું આવ્યો n+1/n આ એમનો ગુણોત્તર મળી ગયો કોનો બેકી સંખ્યાનો સરવાળો ભાગ્યા એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યાનો સરવાળો એટલે n કૌંસમાં n+1 અને એકી સંખ્યાનો સરવાળો એટલે n સ્ક્વેર એક n ઉડી ગયા એટલે n+1/n તો n+1/n ક્લિયર ચલો તો આનો આન્સર શું થઈ જશે n+1/n હવે જોઈએ ખૂબ અગત્યનો પ્રશ્ન નાનકડો ટચુકડો બરાબર અસાઈ દેવો કેવો છે જોઈએ 4x નો વર્ગ માઇનસ a+1x અથવા x કૌંસમાં a+1 બધું એનું એ જ થાય મતલબ x નું સહગુણક છે માઇનસ 1 ના બંને બીજ પરસ્પર એકબીજાને કેવા છે વિરોધી હોય જો બેટા બંને બીજ એકબીજાને વિરોધી હોય ને તો હંમેશા શું થાય એમના શૂન્યનો સરવાળો 0 થાય શું થાય શૂન્યનો સરવાળો 0 થાય અચ્છા શૂન્યનો સરવાળો એટલે શું સાહેબ માઇનસ બી અપોન એ 0 થાય અચ્છા માઇનસ તો લખ્યું આ બી અપોન એ એટલે વળી શું બી આને એ કહેવાય અને બી કહેવાય એટલે એક્સનો યામ જે છે સહગુણક છે એને આપણે બી કહેવાય એક્સ વર્ગનો સહગુણક એને શું કહેવાય એ કહેવાય એક્સનો સહગુણક કેટલો છે બી કેટલા છે a+1 તો સાહેબે શું લખી દીધા a+1 ભાગ્યા અહીંયા કેટલા દેખાય છે એ કેટલા છે 4 બરાબર શું આવી ગયું 0 4 કે મારા આ બાજુ જાઓ તમે રોકવાના બિલકુલ નહીં રોકવાના તો એ કેવું થઈ જશે 0 મતલબ માઇનસ a માઇનસ 1 બરાબર 0 એ કે આ બાજુ જાઓ તો a બરાબર શું થઈ ગયું માઇનસ 1 પ્રોસેસ ક્લિયર બરાબર એનો એમ તમને શું મળી ગયો માઇનસ 1 એકદમ સિમ્પલ ક્લિયર ચલો આમ તો કોઈ હેતુલક્ષીમાં કેટલું હાર્ડ હોતું નથી જેટલું બધાએ બનાવી નાખ્યું છે મનથી દિલથી બાકી તો તમે જોઈ જ શકો છો આપણે 5 પેપર કરાયા 6ઠું પેપર છે મને તો કોઈ જગ્યાએ એવું નહીં લાગ્યું કે તમને તકલીફ પડી હોય કારણ કે ના જ પડે ને 100 ટ્રીક ઉપર 100 ટ્રીક 100 ટ્રીક ઉપર 100 ટ્રીક એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો કે સાહેબ વિડીયો થોડા નાના બનાવો તો મેં શું કર્યું હજુ વધારે 100 ટ્રીક લાવી દીધી ક્લિયર ચાલો બાકી ગણતરી તો ઢગલો થઈ શકે જેટલી કરવી એટલી ઓછી છે આમાં બરાબર ચાલો બિંદુ આપે છે એના યામ -2 -5 બીના યામ આપે છે 2 અને 5 ધ્યાનથી જુઓ તો ખબર પડે સાહેબ -2ની જગ્યાએ 2 છે -5ની જગ્યાએ 5 છે મતલબ વિરોધી છે વિરોધી હોય તો એનું મધ્યબિંદુ 0 0 હોય તો આખી જગ જાહેર છે અહીંયા મધ્યબિંદુ છે કે નહીં ચેક કરવાનું છે અચ્છા ને જોડતા રેખાખંડનો લંબ દ્વિભાજક બેટા લંબ દ્વિભાજક એટલે શું મધ્યબિંદુ જે આવશે ને તો આનો જવાબ શું આવશે બિંદુ લંબ દ્વિભાજક એટલે મધ્યબિંદુ મધ્યબિંદુનું નામ શું થઈ જશે 0 0 કેમ કારણ કે આ બંને યામ એકબીજાના કેવા છે પરસ્પર વિરોધી પ્લસની જગ્યાએ માઇનસ છે માઇનસની જગ્યાએ પ્લસ છે પ્રોસેસ ક્લિયર 18 18 એમસીક્યુ આપણે શું થઈ જાય ક્લિયર હવે આપણે આગળ વધીએ ઓકે હવે જો 19માં નંબરનો પ્રશ્ન કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે દોરી દઈએ આપણે કયા નંબરનો છે 19માં નંબરનો કે ચલો ત્રિકોણ ABC ABC બી કાટખૂણો ક્લિયર હવે સી 45° ખૂણો સી તારો ખૂણો 45 એસી કે હું 6 લે ભાઈ તું 6 ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શું તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ પાયો પણ નથી વેધ પણ નથી ટેન્શનમાં નહીં આવવાનું સાહેબ તો છે ને કોન્ફિડન્સ રાખવાનું તમારે તમારો જાત ઉપર વિશ્વાસ રાખવાનો પરીક્ષામાં આવું બધું થશે જો કોન્ફિડન્સ હશે ટેન્શન નહીં આવે તો જવાબ આવશે અને જો ટેન્શન આવશે તો જવાબ નહીં આવે ચોખ્ખી વસ્તુ છે શું થાય સાહેબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે શું થશે એટલે જાદુ થશે પાયને વેદ મળી જશે એનો મતલબ શું સાહેબ આ બંને ભાઈને હું એક્સ એક્સ નામ આપી દઉં આપી જ દેવાનું
તો શું થયું કે સાહેબ એક્સ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ બરાબર છ નો વર્ગ છત્રી. તો શું થાય સાહેબ? ટુ એક્સ નો વર્ગ બરાબર છત્રી. તો શું થાય? તો કે એક્સ નો વર્ગ બરાબર અઢાર દુ છત્રી. થાય કે ના થાય? અચ્છા, અઢાર એટલે શું પાછું સાહેબ? નવ દુ અઢાર. તો એક્સનો વર્ગ એ એક્સની વેલ્યુ શું થાય? નવનું વર્ગમૂળ ત્રણ થાય. બેનું નહીં ને કરતું? તો ભાઈ નહીં ને કરતું, તો નહીં ને કરતું. ક્લિયર? ફરીથી સમજાવું. એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ બરાબર કેટલા થઈ ગયા? છત્રી. ટુ એક્સનો વર્ગ બરાબર છત્રી. એક્સનો વર્ગ બરાબર કેટલા આવી ગયા? એક્સનો વર્ગ બરાબર કેટલા આવી ગયા? અઢાર. કેમ? અઢાર દુ છત્રીસ, નવ દુ અઢાર. નવનું વર્ગમાં કેટલું થાય? ત્રણ. અને કેટલું થઈ ગયા? રૂટ ટુ. એટલે કે થ્રી રૂટ ટુ કોનું વર્ગમૂળ થઈ ગયું? અઢારનું વર્ગમૂળ થઈ ગયું. એનો મતલબ સાહેબ પાયો એ થ્રી રૂટ ટુ. વેધ પણ કેટલું થઈ ગયું? થ્રી રૂટ ટુ. તો હવે હું લખું એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે તગડો રખવાનો રહી ગયો. હવે જુઓ, બે એ રૂટ ટુ રૂટ ટુ ઉડી ગયા. રૂટ ટુ એટલે બે જ થાય, એ ખબર હોવી જોઈએ. પાછી હવે ત્રણ તરી કેટલા થાય? નવ થાય. તો તમારું ક્ષેત્રફળ કેટલું આવી ગયું? નવ આવી ગયું. અને તમારા ચહેરા પર શું આવી ગયું? સ્માઈલ આવી ગયું. મજા આવી ને? તો હાલ જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ આપેલું બેલ આઇકન દબાવી નાખો. બધા જ મિત્રોને શેર કરો. ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયોનો લાભ લઈ અને ખુશ ખુશ થઈ જાય. એવું કંઈક કરો સાહેબ માટે, તમારા માટે. તમને આનંદ રહેશે કે ઓહો સાહેબ અમને ભણાવે, પણ સાહેબ ભણાવે તો આગળ વધી રહ્યા છે. કેમ? કારણ કે તમારા બધા, તમે બધા મારી સાથે છો. તમારો આશીર્વાદ જ મને આગળ લઈ જશે અને મારા આશીર્વાદ તમને પરીક્ષામાં સારા માર્ક્સ અલાવશે. બરાબર? ચલો અત્યારે આગળ વધીએ. ચલો, ઓગણીસમા નંબરનો પ્રશ્નનો જવાબ કેટલો આવી ગયો? નવ આવી ગયો. ખબર પડી કે ના પડી? ફરતી સમજાવું. ત્રિકોણ એબીસીની અંદર બી કાટખૂણો હતો. સિક્કેમું પિસ્તાલીસ, એ સિક્કેમું છ. ત્રિકોણનું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ થાય. પાયો નહીં, વેધે નહીં, ટેન્શનમાં આવવાનું નહીં. સાહેબ તો હે ને, એ હું બોલ્યો હતો. બરાબર? પાયો વેધ મેં કેટલું આપી દીધું? એક્સ ને એક્સ આપી દીધું. હવે શું થશે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. એટલે કે કર્ણનો વર્ગ છ બરાબર છત્રીસ થઈ ગયો. તો છત્રીસ બરાબર એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ. ટુ એક્સનો વર્ગ બરાબર કેટલું થઈ ગયું? છત્રીસ થઈ ગયું. તો એક્સનો વર્ગ બરાબર કેટલા દુ છત્રી? અઢાર દુ છત્રી. તો એક્સ બરાબર શું થઈ ગયું? ત્રણ રૂટ ટુ થઈ ગયું. પાયો પણ કેટલો થઈ ગયો? ત્રણ રૂટ ટુ. વેધ પણ કેટલો થઈ ગયો? ત્રણ રૂટ ટુ. તો એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ રૂટ ટુ 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 ઉડી ગયા. ત્રણ તરી નવ જવાબ આવી ગયો. સેન્ટીમીટર વચ્ચે સેન્ટીમીટર આપેલું હોય તો એ લખવું પડે. બરાબર? સેન્ટીમીટરનો વર્ગ એવી રીતે. તો મસ્ત રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મસ્ત રીતે સબસ્ક્રાઇબ કરી દો અને મસ્ત મસ્ત તમારા જેવી કોમેન્ટ લખો ફટાફટ. ચલો ચલો, 65 વ્યક્તિ બ્લેક, પછી 25 વ્યક્તિ બ્રાઉન અને 10 વ્યક્તિ બ્લુ આંખોવાળા છે. વાહ વાહ, બ્લુ આઈસ કે બાત હે. ઓર હવે આપણે એમ કીધું છે કે બ્લુ આંખોવાળા અને બ્લેક આંખોવાળા વ્યક્તિની સંભાવના કેટલી? 65 ને 10 75 ને 25 ટોટલ કેટલા સાહેબ? કુલ તો 100, એટલે 100 કુલ સંખ્યા નીચે આવે. બ્લુ અને બ્લેક, બ્લુ કેટલા? 65. બ્લેક કેટલા? 10. 65 ને 10 75, 25 તરી 75, 25 ચોક 100 થાય. 25 ઉડી ગયા. 3/4 સંભાવના થાય. જય જલારામ. ક્લિયર? ચલ, કોકને એમ લાગતું હોય કે સાહેબ સ્પીડ વધારે કરે. બેટા, સ્પીડ તો તમે ધીમીએ કરી શકો. યુટ્યુબની અંદર વધારે કરી શકો. યુટ્યુબના એટલા બધા સારા સારા ફીચર છે, તમે લાભ ઉઠાવી શકો છો. બરાબર? બાકી આવી રીતે મોજ મજા આવે, મોજ કરતું રહેવાનું. થોડી ઘણી ગણિતમાં સ્પીડ હોવી જોઈએ, ચોકસાઈપૂર્વક સ્પીડ હોવી જોઈએ. ક્લિયર? ચલો, જો વર્તુળના વ્યાસમાં 20% વધારો કરવામાં આવે, જેટલા પણ વિદ્યાર્થીઓને હજુ પણ આપણા વિડીયો જોવાના બાકી, એ બધાને બોલાવી દો. કેમ? જબરજસ્ત શોર્ટ ટ્રિક આવી ગઈ હવે. અત્યાર સુધી આપી તો છે જ ને, એનાથી પણ સારામાં સારી શોર્ટ ટ્રિક. ચલો, 20% વધારો કરવામાં આવે. કેની અંદર? વ્યાસમાં. કોક કે સાહેબ હોય, ત્રિજ્યા હોય, તોય આ શોર્ટ ટ્રિક લાગુ પડશે. બોલો, હવે જેવી મજા આવે, જલસા પડી જાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો ટકાનો વધારો થાય? ટૂંકમાં, વર્તુળની ત્રિજ્યા કે વર્તુળના વ્યાસમાં ગમે એટલા ટકાનો વધારો કરવામાં આવતો હોય અને એના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે એ તમારે શોધવું હોય, તો એક સૂત્ર છે, એ હું તમને આપી દઈશ. શોર્ટ ટ્રિક જો એ આવડી ગઈ તો બોલવાનું. જય જલારામ. ક્લિયર? ચલ, જે પણ જેટલા ટકા વધારો એના ડબલ કરવાના. તો સાહેબ આના ડબલ એટલે 20 ડબલ કર્યા. જુઓ, કર્યા કે ના કર્યા? કર્યા. અચ્છા, વધારો હોય ને તો વચ્ચે પ્લસ લખવાનું અને ઘટાડો હોય તો વચ્ચે માઇનસ લખવાનું. વધારો એટલે સાહેબ વચ્ચે પ્લસ લખશે. લખ્યું. હવે જે સંખ્યા હોય
ટકાવારી છે એટલે જે સંખ્યા હોય એનો વર્ગ કરી ટકાવારી હોવાથી ભાગ્યા 100 કરશો એટલે અહીંયા સાહેબ તો 20 નો વર્ગ કરશે કે નહીં કરે અને ભાગ્યા શું કરશે 100 કરશે બસ આ તમારે યાદ રાખવાનું કેટલા ટકા ત્રિજ્યા અને વ્યાસમાં આપેલા હોય ગમે એટલા ટકા અને ક્ષેત્રફળની અંદર કેટલા ટકા વધારો થશે એના માટેનું એક સૂત્ર ખૂબ સરસ છે જે પણ સંખ્યા હોય એના ડબલ કરવાના વધારો હોય તો પ્લસ ઘટાડો હોય તો માઇનસ કરવાના અને એ સંખ્યાનો વર્ગ ભાગ્યા 100 કરવાના તમને જવાબ મળી જશે ચલો બોલી દઈએ ફટાફટ 20 દો 40 વત્તા 20 નો વર્ગ કેટલો બેટા 400 ભાગ્યા કેટલા 100 બે બે મીંડા ઉડી ગયા 40 ને 4 44 ટકા કેટલા ટકા 44 ટકા અને કેટલો આટલી નાનકડી ગણતરીની અંદર તમને જવાબ મળી ગયો બાકી કેટલી ગણતરી કરવી પડે ખબર છે તમે કરીને જોજો મને તો નહીં ખબર ચાલો હવે જો કેટલો પહોંચ્યા હતા 22મો નંબરનો પ્રશ્ન આ પાછું હું અહીંયા કેમ રફ કરું છું કેમ મારા જો બીજા ગણાવવાના હોય એટલે બરાબર એટલે તમને જો લખવાનું બાકી હોય તો લખી દેજો નોટબુક લઈને બેસવાનું આવી શોર્ટ ટ્રિક તો પછી બીજી વાર ક્યાં મળવાની બીજી વાર વિડીયો જુઓ ત્યારે પણ ફરી જોવો પડે ને પાછો એના કરતાં એક વખત લખીને રાખો ક્લિયર ચલો 42 સેમી બાજુવાળા એક સમઘન લાકડાના ટુકડામાંથી કેટલા ઘનફળનો ગોળો બનાવી શકાય અચ્છા કેટલા ઘનફળનો ગોળો બનાવી શકાય ગોળો બનાવવાનો છે અલા ગોળાનું ઘનફળ શું થાય 4/3 પાયાનો ઘન થાય શું થાય 4/3 પાયાનો ઘન સાહેબ એની ત્રિજ્યા તો આપેલી નહીં બેટા જ્યારે કોઈ પણ સમઘનનો તમને લંબાઈ આપેલી હોય અને એમાંથી ગોળો બનતો હોય તો એ સમઘનનો લંબાઈ જે છે એ તમારા ગોળાનો વ્યાસ થઈ જશે શું થઈ જશે વ્યાસ તો 42 સેન્ટીમીટર જો વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય મને એમ કહો 21 થાય કે ના થાય ત્રિજ્યા કેટલી થઈ ગઈ 21 હવે હું સૂત્ર લખું છું ગોળાનું ઘનફળનું 4/3 πr³ પાયની કિંમત 22/7 આર એટલે 21 અને 21 કેમ આર નો ઘન બસ ગણતરી કરની હે ઓર આન્સર લેકે આના હે કેસે કરતે હે 7 તરી 21 ઉડી ગયા 21 નો વર્ગ 441 ગુણ્યા 11 દુ 22 ગુણ્યા 4 એમના એમ સાહેબ 4 દુ કેટલા થાય 8 થાય હવે 4 દુ 8 એકા કેટલા થયા 8 8 ચોક 32 નો બગડો વધી પડી 3 8 ચોક 32 ને 3 કેટલા થયા 35 થયા ફરીથી બતાવજો 8 એકા 8 8 ચોક 32 નો બગડો વધી પડી 3 8 ચોક 32 ને 3 35 થયા અને ગુણ્યા હજુ જેટલા હે 11 વાળી શોર્ટ ટ્રિક જોઈ લો 8 એમના એમ 8 ને 2 10 ની 0 વધી પડી 1 5 ને 2 7 ને 1 8 5 ને 3 8 અને કે 3 એમના એમ છતાં તમે આની અંદર ગણતરી કરીને ચેક કરજો કે સાહેબની ગણતરી સાચી છે કે નહીં એટલે તમને વિશ્વાસ આવી જાય કે આવી રીતે જ ગણતરી કરવાની ખરેખર કેવી આવે ખૂબ મજા આવે અચ્છા સેન્ટીમીટર હે ને તો શું લખશો સેન્ટીમીટરનો ઘન પાછો આ લખી દેવાનો 38,808 સેન્ટીમીટર ઘન ઓકે પ્લીઝ ચેક કરો કેવું સાચું છે કે ખોટું ચેક કરો હવે જોઈએ આગળ 45 અને 20 બંને વડે વિભાજ્ય હોય એવી લઘુત્તમ પૂર્ણાંક અચ્છા લઘુત્તમ પૂર્ણાંક એટલે શું લસા ભાઈ 45 અને 20નો લસા કેટલો થાય હવે 20 અને 45 બંનેના ઘડિયામ આવે એવી સંખ્યા તો પહેલાં સાહેબ 90 તો નહીં આવતા કોઈ વાંધો નહીં તો 180 હા 180 બંનેના ઘડિયામ આવે તો 45 અને 20નો શું લસા અ એટલે લઘુત્તમ સંખ્યા કેટલી હોય 180 અંશ નહીં હોય સોરી 180 ક્લિયર ચલો આ આપણો થઈ ગયો રાઈટ આન્સર બરાબર ખૂબ જ ઝડપથી હવે લાસ્ટ એન્ડ ફાઇનલ આપણે 24મો વિકલ્પ પૂરો કરવા જઈ રહ્યા છીએ તમારી સાથે તમે મને ઘણો બધો સાથ આપ્યો છે એ બદલ તમારો ખૂબ 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 દિલથી આભાર માનું છું 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા જ આવ્યા છે તો રાહ કોની જોવો છો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને ટૂંક સમયની અંદર પરીક્ષા આવે ત્યાં સુધી 2000 સબસ્ક્રાઈબર પણ પૂરા કરી દો કારણ કે ખરેખર બેટા હું ખૂબ મહેનત કરું છું તમારા માટે જો તમને લાગતું હોય તો તમારા મિત્રો સુધી આપણા વિડીયોને ખૂબ શેર કરજો બરાબર કરવું પડે બેટા આટલું જ કરવું પડે સાહેબ માટે ચલો કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકનો લીધેલો વિચલન અને વિચલનનો સરવાળો હંમેશા કેટલો થાય 0 થાય આ વાત યાદ રાખવાની આમાં કોઈ ગણતરી નહીં કરવાની છેલ્લી વાત છેલ્લો વિકલ્પ
પૂરો કર્યો જય જલારામ હવે આપણે થોડી વાર્તા કરીશું કેવું તો પડે ને નકર તમે કામ ના કરો બરાબર બેટા હવે આપણે વિભાગસિંહની શરૂઆત કરવાની છે ખૂબ જ જલ્દી બને ત્યાં સુધી મને એવું લાગે છે કે આજે રવિવાર છે અને રવિવાર છે એટલે કદાચ સોમવાર કાલે સુધી 1000 સબસ્ક્રાઈબર મસ્ત થઈ જશે અને કદાચ કાલે સાંજે 6 વાગે તમને વિભાગસિંહનો વિડીયો પણ મળી જાય બધું તમારા ઉપર ડિપેન્ડ કરે છે બેટા તમારો વિભાગસિંહ અરે વિભાગસિંહ તો કેવી મજા આવશે ખબર તમે ખુશ ખુશ થઈ જશો એમ એટલી મજા આવશે એમ ધીમે ધીમે મસ્ત તમને સમજણ પણ એવી રીતે ગણાવીશ દિલથી મજા આવી જશે મને તો મજા આવે ભણવાની તમને ભણવાની મજા આવી જશે અને એટલું કોન્ફિડન્સથી તમને તમારી જો મારે છે ને હું કેમ આવી રીતે ભણાવું મોજમાં એનું કારણ એક જ છે છોકરા ને ડરે હું આવી રીતે ભણાવેલો શું થાય છોકરાની બીક જતી રહે અને બીક જતી રહે એટલે શું થાય થોડો કોન્ફિડન્સ વધી જાય તમારો બાકી હું આમ સિરિયસ થઈને ભણાવું અચ્છા અચ્છા ઓકે અબ હમ યે કરેંગે એટલે શું યે કરેંગે અબ ક્યાં કરેંગે ટેન્શનમાં નહીં આવવાનું કોઈ દિવસ કોઈ બી વિકલ્પ હોય કોઈ પણ હેતુલક્ષી હોય કોઈ પણ દાખલો હોય મગજને શાંત રાખી ચોકસાઈપૂર્વક એક વખત એને દેખી જ રહેવાનું સ્માઈલ આપવાની અચ્છા આવો હમ યે કરેંગે પછી બોલવાનું અને પછી કરવાનું ચાલુ કરી દેવાનું બરાબર એટલે મગજની અંદર પ્રોસેસ ચાલુ થઈ જશે તમે ખાલી એકવાર આપણી સૌથી મોટી ભૂલ હોય ને તો એક જ આપણે રકમને પ્રેમથી જોતા નથી પછી રકમ તમને પ્રેમ આપશે નહીં તમારો જવાબ સાચો આવશે નહીં એને એકવાર નિહાળો પ્રેમથી મજા આવશે આમ જવાબ આવી જશે ધડાક દઈ ચોકસાઈપૂર્વક એને નિહાળવું જોઈએ બરાબર એટલે નજર છે ને તમારી એકદમ સતેજ એકદમ પાવરફુલ કરી નાખો નજર તો કોન્ફિડન્સ વધશે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ અમને બધું આવડતું હોવા છતાં બધું વાંચેલું હોવા છતાં એક જ વસ્તુ થાય પેપર હાથમાં આવે એટલે બધું ભૂલી જવાય બેટા ભૂલી નથી જવાતું તમારો કોન્ફિડન્સ ઓછો થઈ જાય ક્યાં કેવી રકમ વાંચે કે ક્યાંક આમ બહાર નહીં લાગી વાંચવાની નહીં ઓ ભાઈ આ તો ચો આપણું હોય આ તો બહારનું આવી ગયું આવા વિચારો મનમાં લઈને ફરનારા વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ કરું છું ફરીથી એકવાર રકમ વાંચવી હજુ ના ખબર પડે બીજી વાર વાંચવી ભાઈ એકદમ ધ્યાનથી વાંચવી અને પછી કહેશો અરે રે એ તો યે થા એ તો અમને ક્યાં થા એ તો અમારા આન્સર આ જાયગા અમ કરકે દેખાયંગે અને બેટા તમે બધા યોદ્ધા છો યોદ્ધા ને એક વખત લડાઈ કરવા જાય ને મેદાનમાં ઉતરી જાય ને પછી પાછળ ના જુએ કે એની પાસે કેટલું સૈન્ય છે કેટલા હથિયારો લઈને આવ્યો છે એ બધું પહેલાં તૈયાર કરી દેવાની એકવાર ઉતરી ગયા પછી તો હલ્લા બોલ એકો એક દાખલાનો જવાબ લઈને જ રહેવાનો અને ગણિતની અંદર તો તમને કહ્યું છું ને 80માંથી 80 લાવી શકો તમે લાવી જ શકો બેટા કેમ ના લઈ શકો બરાબર જો આપણાને કોઈ મોટિવેશનનો અલગથી વિડીયો નહીં બનાવો પણ આવી રીતે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક તમને મોટિવેશન આપતો રહીશ બરાબર કારણ કે તમારો એક પણ મિનિટ જે છે આપણે બગાડવાની નથી એવા કોઈ પણ મોટિવેશન વિડીયો જોવાની બિલકુલ એ જરૂર નથી તમને કહી દઉં છું બરાબર મોટિવેશન તમને આપશે કોઈ બરાબર તો એના અનુભવથી આપશે ને અને અનુભવથી આપશે એ ક્યાં સુધી તમારે હશે જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો ને ત્યાં સુધી કોઈ મોટિવેશન સાચું નથી તમે રિયલ લાઈફની અંદર જે અનુભવ કરો છો એમાં તમને કંઈ ફાયદો થાય ધીસ ઇઝ રાઈટ મોટિવેશન વાંચો બેઠા હોય ડિસ્ટ્રેક્શન ન થવું જોઈએ પણ થાય છે શું કરવાનું લો તમે ગમે એટલું મોટિવેશન લાવો શું કરશો 50 વિડીયો મૂકી દો શું કરશો એ તો જે આવવાનું એ આવવાનું તો એના માટે મગજ શાંત રાખવાનું છે હવે મગજ શાંત રાખવા માટે કોઈ ક્લાસીસ કે એવું બધું જવાની જરૂર ના હોય હા પ્રેમથી વસ્તુને જોતા શીખો આપણે જોતા નહીં જો એક વસ્તુ યાદ રાખો તમે જેટલું પ્રેમથી રકમને સમજવાનો પ્રયત્ન કરશો ને ઓટોમેટિકલી તમને કોન્ફિડન્સ વધી જશે તમારું ડિસ્ટ્રેક્શન બધું જતું રહેશે મગજની અંદર તમારું એક જ વસ્તુ ચાલતું હશે કે ગમે એમ કરીને 80માંથી 80 માર્ક્સ લાવવા છે અને આમ હવે શાંતિથી પેપરને મસ્ત રીતે જોઈ સમજી વિચારીને જવાબ લઈશ ક્લિયર વિદ્યાર્થી મિત્રો વધારે તમારો સમય બગાડતો નથી નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અઢળક શોર્ટ ટ્રિક જે છે તમારા માટે ફક્ત અને ફક્ત તમારા માટે લઈને આવું છું તો વિદ્યાર્થી મિત્રો તમે આમ અમારા માટે એટલે કે મારા માટે અને મારા વિદ્યાર્થીઓ માટે અથવા આપણા બધા માટે આપણી એક ફેમિલી જ છે ને બરાબર થોડીક થોડી મદદ કરતા રહો એકબીજાને શેર કરતા રહો જેથી કરીને તમે જે રીતે ખુશ થાવ છો કૌશલ સર તમને જેવી રીતે ખુશ કરે છે એવી રીતે બધા વિદ્યાર્થી મિત્રો પણ ખુશ થઈ જાય અને પછી બધા જવાનો ખૂબ આગળ વધી જાય બધાને સારી નોકરી પણ મળશે ખૂબ મજા આવશે ક્લિયર તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો કામ કરતે રહો લેકે પ્રભુ કા નામ જય જય જલારામ